જય માં વિશ્વમ ભરી વિશ્વંભરી તીર્થયાત્રા ધામના મુખ્ય પાંચ ઉદેશ્ય છે માતા શક્તિ ગાય પ્રકૃતિ અને આપણી નષ્ટ થયેલી વૈદિક સંસ્કૃતિ માટે પાંચેય ઉદ્દેશ્યને ને ચરિતાર્થ કરવા લોકોને અંધશ્રદ્ધામાંથી દૂર કરવા દરેક ના ઘર મંદિર બને વસુદેવ કુટુંબકમની ભાવના જાગે અને સત્ય હકીકત લોકો સુધી પહોંચે તે માટે માં વિશ્વંભરી ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે પાંચમાંથી ચોથો ઉદ્દેશ્ય એટલે કે વૈદિક સંસ્કૃતિ સંસ્કૃતિના શણગાર માટે જીવનમાં મર્યાદાનો ગુણ હોવો ખૂબ જ જરૂરી છે અને આજે આપણી વૈદિક પરંપરા ભૂલાઈ રહી છે ઇતિહાસમાં પણ જોયું છે ને કે જ્યારે જ્યારે મર્યાદા ઓળંગાય છે ત્યારે શું શું પરિણામો આવ્યા છે મર્યાદા એટલે જીવનમાં વાણી વિવેક વર્તન વ્યવહાર ક્યારે કોની સાથે કઈ જગ્યાએ કેવી રીતે રહેવું તેનું ધ્યાન રાખીને ચાલીએ તે જ મર્યાદા ભગવાન શ્રી રામને લોકો મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ તરીકેનું સંબોધન કરે છે કારણ કે તેમણે તે યુગમાં ઘરમાં સમાજમાં વ્યવહારમાં કેવી રીતે મર્યાદા રાખવી તેનું જીવન જીવીને બતાવ્યું હતું પણ તે જે શીખવી ગયા તેનું આજે ક્યાંય આચરણ જોવા મળતું નથી તેથી જ ભગવાન શ્રી રામે શીખવેલી મર્યાદા અને સંસ્કૃતિને શણગારવાની એક નમ્ર કોશિશ વડે શ્રી મહાપાત્રએ શરૂઆત કરી છે જેથી ભૂલાયેલી સંસ્કૃતિ ફરીથી ઉજાગર થાય અને સ્ત્રીએ તો વધારે ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે સ્ત્રી એ એક શક્તિ છે જે ધારે તે કરી શકે છે તેથી જ સ્ત્રીને માં અને સહનશીલતાની મૂર્તિ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે તેથી જ શ્રી મહાપાત્ર આપણને આજે સમજાવે છે કે નારી શક્તિએ બનવાની જરૂર છે છે કારણ કે સમાજ ત્યારે નારી શક્તિએ જ આખા સમાજને બળ આપીને ઊભો કર્યો છે સીતા મીરાબાઈ જીજાબાઈ રાણી લક્ષ્મીબાઈ જેવા અનેક સ્ત્રીઓ અને આપણા ઘરના કુળદેવી તે પણ નારી શક્તિ જ છે ને તો આપણી ભૂલાયેલી સંસ્કૃતિને ફરીથી ઉભો કોણ કરશે શરૂઆત તો આપણે આપણાથી જ કરવાની છે ને જો આપણા સહુનો સાથ અને સહકાર હશે તો આવા કળિયુગમાં જે શરૂઆત શ્રી મહાપાત્રએ કરી છે તેના માટે આપણે આપણા જીવનમાં મર્યાદાના ગુણને પ્રથમ સ્થાન આપીએ જય મા વિશ્વંભરી